લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. પ્રીમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ અમદાવાદ ચેમ્પિયન્સ લીગે તેની 7મી સિઝનનો પ્રારંભ કર્યો. ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને લાલિગા સોકર ટુર્નામેન્ટ ફૂટબોલ ચાહકોને વધુ રોમાંચિત કરશે. અમદાવાદ ચેમ્પિયન લીગ રસાકસીભરી સોકર મેચ અને અનેક ઘણી રોમાંચકતા સાથે 7મી સિઝન લોન્ચ કરવામાં આવી છે. જગરનોટ દ્વારા આયોજિત શહેરની પ્રીમિયર ટુર્નામેન્ટમાં તરવરાટ માટે 8 જેટલી ટીમોમાં કુલ 60 મેચ યોજાનાર છે. આ સિઝનમાં 24 લાખની એટલે કે દરેક ટીમ દીઠ 3 લાખ રૂપિયા પુલ એમાઉન્ટ સાથે કુલ 120 ખેલાડીઓની હરાજી થઈ હતી. આદિત્ય ઝા શિલ્પ સિટી ગોલ્ડ સ્ટ્રાઇક દ્વારા 84,000ની સર્વોચ્ચ બોલી સાથે સૌથી મોંઘા પ્લેયર બન્યા હતા. જગનોટના મેનેજિંગ ડિરેક્ટર નિક્કી શાહે જણાવ્યું કે શહેરની ખૂબ જ મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક સોકર ટુર્નામેન્ટની 7મી સિઝન લોન્ચ કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. શરૂઆતથી જ અમદાવાદમાં SEL જેવી વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ ઇવેન્ટનું આયોજન કરવા બદલ જગનોટને ગર્વ અનુભવે છે. જગનોટની એક પ્રોપર્ટી છે અમદાવાદ ચેમ્પિયન્સ લીગ, જે આ 7th સિઝન અમે કરી રહ્યા છીએ એના માટે આપણે મળ્યા છે આજે. એકચ્યુઅલી જગનોટે 2007થી ટુર્નામેન્ટ્સ કરવાની ચાલુ કરી હતી. ક્રિકેટ અને સોકરની ટુર્નામેન્ટ્સ અમે કરતા હતા, પણ ત્યારે રિયલાઇઝ થયું કે સોકર માટે એટલું રેકોગ્નિશન, એટલું ફેમ નથી. લોકોને પોટેન્શિયલ બહુ છે, ટેલેન્ટ બહુ છે, પણ કોઈ સપોર્ટ કરવાવાળું નથી. એટલે 2015માં અમે અમદાવાદ ચેમ્પિયન્સ લીગ, જે એક IPL જેવો જ ફોર્મેટ છે પણ ફૂટબોલ માટેનો, એ અમે ચાલુ કર્યો. અને એમાં અમે ઘણા બધા જે અમદાવાદના ટોપ નેટવર્ક કોર્પોરેટ્સ છે, જેમ કે ગણેશ છે, અદાણી છે, SK આપણે ઇસ્કોન છે, આ બધી ટીમ્સને અમે પૂછવા ગયા કે તમે સપોર્ટ કરશો અમે તો. અમને બહુ જ સારો સપોર્ટ મળ્યો, બહુ સારો રિસ્પોન્સ મળ્યો. એટલે અમે 8 ફ્રેન્ચાઇઝીસ જોડે ચાલુ કર્યું. એ વખતે બી ગુજરાતમાં 1000+ પ્લેયર્સ રમવા આવ્યા હતા સિલેક્શન ટુર્નામેન્ટ. એમાંથી 120 પ્લેયર્સ સિલેક્ટ થાય, એ ઓક્શનમાં જાય, અને ઓક્શનમાં જેટલામાં બી પ્લેયર બીડ થાય, સપોઝ 50,000માં એક પ્લેયર ગયો તો એને 14 મેચ રમવાના 50,000 એને સેલેરી મળે છે. અમદાવાદ ચેમ્પિયન્સ લીગ રાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ સાથે સંકળાયેલા લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. સિટી લેવલની ટુર્નામેન્ટમાં ફૂટબોલરોને વેતન આપવાની પ્રથમ ખાનગી ફ્રેન્ચાઇઝી મોડેલ ઇવેન્ટ બની અને તેણે ઇતિહાસ પણ રચ્યો છે. SCLની 7મી સિઝન અમદાવાદમાં પહેલી FIFA એપ્રુવ્ડ ટર્ફનું ગૌરવ ધરાવતી જગરનોટ એરાના ખાતે રમાશે, જે December 2021થી February 2022ના સમયગાળા દરમિયાન લગભગ 2 મહિના ચાલશે. 8 ટીમોમાં કુંવરજી જેગુઆર્સ, ઓલિવ પાર્થનાથ, ઇસ્કોન આઇકોન, ડીઝી ટાઇટલ, જિંદાલ ચેમ્પિયન, ગણેશ લાયન્સ, શિલ્પ સિટી ગોલ્ડ અને તિરુપતિ ટાઇગર્સ એમ કુલ 60 મેચ રમશે અને ફાઇનલ 12 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. દરેક ટીમ લીગ તબક્કામાં એકબીજા સાથે 2 વાર રમશે અને આખરે એલિમેન્ટ માટે ક્વોલિફાય થશે. આ તમામ મેચનું અમદાવાદ ચેમ્પિયન લીગના ફેસબુક પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. વિજેતા ટીમને ₹5 લાખ, જ્યારે રનર્સઅપને 2.5 લાખના રોકડ ઇનામો અપાશે. એટલે આ વખતે બી ખાલી ગુજરાતમાંથી નહીં, ગુજરાતની બહારથી બી, જેમ કે બોમ્બે, પૂના, ગોવા આવી રીતે બધા પ્લેયર્સ આવ્યા છે. ઇન્ડિયાની બહારથી બી ઘણા બધા, નાઇજેરિયા, આઇવરી કોસ્ટ એવી રીતે બધા પ્લેયર્સ આવ્યા છે. એટલે અમારું ફેમિલી બહુ મોટું થઈ ગયું છે. આ વખતેના જે 8 ઓનર્સ છે એમાંથી ઇસ્કોન ગ્રુપ જે છે એક એ ઓનર છે, ગણેશ ગ્રુપ એક ઓનર છે, ઓલિવ ગ્રુપ એક છે, પાર્શ્વનાથ રિપબ્લિક, સિટી ગોલ્ડ, શિલ્પ બિલ્ડર્સ, જિંદાલ આપણી જે જિંદાલ ગ્રુપ, જિંદાલ વર્લ્ડવાઇડ જે કંપની છે, તિરુપતિ એટલે કે NK પ્રોટીન્સ, ડીપ ઇન્ડસ્ટ્રીઝ અને GSP ક્રોપ સાયન્સ. આટલી આપણી પાસે ટીમ્સ છે, જે ઘણી બધી ટીમ્સે મર્જ થઈને એક ટીમ બનાવી છે અને ઘણી બધી ટીમ્સ એવી છે જે ઇન્ડિવિજ્યુઅલ ટીમ્સ છે. 11મી ડિસેમ્બરથી આ લીગ ચાલુ થશે. આપણી ફર્સ્ટ મેચ ત્યારે હશે, ઓપનિંગ સેરેમની ત્યારે હશે, અને 12મી ફેબ્રુઆરીએ આ લીગ પતશે, જેમાં ટોટલ 60 મેચીસ થશે. વિન્ટર લીગ છે અને સરસ અમારી 7th સિઝન જાય એવું અમે ઈચ્છીએ છીએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.